અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બેથી ત્રણ દિવસથી ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે શહેરભરમાં એકસો પચાસથી વધુ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને અને ખાસ કરીને જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે અથવા જે સ્લમ વિસ્તાર છે ચાલી વિસ્તાર છે આ બધા વિસ્તારોમાં ટીમો દ્વારા ઘરે ઘરે જઈને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જેને કોરોના વાયરસના કોઈપણ લક્ષણો જણાય ખાસ કરીને તાવ સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય આવા બધા લોકોને તપાસ કરવામાં આવી રહી છે એના ખૂબ સારા પરિણામ આપણને મળ્યા છે કે છેલ્લા બે દિવસ દરમિયાન ચાર કેસ એવા આપણને મળી આવ્યા છે કે જે આપણી એમસીની ટીમો દ્વારા ડોર ટુ ડોર તપાસ દરમિયાન આ કેસો જાણવા મળેલા અને આ કેસોને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા ત્યાં એમના સેમ્પલ લેવામાં આવ્યા અને આજે એમના સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ જણાઈ આવેલ છે એટલે જે આ સર્વેલન્સની કામગીરીના જે સારા પરિણામો મળી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિને આ સ્ટ્રેટેજીને આવનાર સમયમાં વધુ સઘન બનાવવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી એએમસી લિમિટમાં અમદાવાદ શહેરમાં સાડા ચારસો જેટલા સસ્પેક્ટેડ કેસીસ આવેલા છે જે ટેસ્ટિંગ માટે આપણે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા એ પૈકી ત્રણસો સત્તાણું કેસો એ એનું ટેસ્ટ નેગેટિવ આવ્યું છે ઓગણત્રીસ કેસોનું ટેસ્ટ પોઝિટિવ આવ્યું છે એકવીસ કેસોનું ટેસ્ટ અત્યારે રિઝલ્ટ પેન્ડિંગ છે અને ત્રણ સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા કેમ કે આ કેસમાં એમના લક્ષણો સિવિલ હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે એને ટેસ્ટિંગની જરૂરિયાત નથી એકંદરે અત્યાર સુધી છેલ્લા ચોવીસ કલાકમાં આઠ નવા કેસોનું એમસીમાં ઉમેરો થતાં જે એકવીસ કેસ હતા એ વધીને હવે ઓગણત્રીસ થયા છે ઓગણત્રીસ કેસ પૈકી ત્રણ મૃત્યુ થયા છે ત્રણે ત્રણ જે મૃત્યુ થયા છે એમાં બીજા અન્ય કોમ્પ્લિકેશન્સ ખાસ કરીને ડાયાબિટીસ હાઇપરટેન્શન કે કોરોનરી ફાઇબ્રોસિસ હોવાથી એ મૃત્યુ થયા છે ત્રણ કેસમાં એસવીપી ખાતે એસવીપી હોસ્પિટલથી સારવાર લઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે તેવીસ કેસ અત્યારે સારવાર હેઠળ છે હવે આવનાર બેથી ત્રણ દિવસ દરમિયાન એક બહુ મોટી ઝુંબેશ જે શરૂ કરવામાં આવી રહી છે એમાં જેટલા પણ કેસ આવ્યા છે જે જે વિસ્તારમાંથી આ બધા વિસ્તારોમાં એક ઝુંબેશ હાથ ધરીને સેકડો ટીમો બનાવીને હજારો હેલ્થ વર્કર્સની મદદથી ડોર ટુ ડોર જઈને અને અમુક જગ્યાએ આપણે થર્મલ ગન્સથી પણ ટેમ્પરેચર ઇન્ફ્રારેડ પદ્ધતિથી માપીને દરેક પરિવારના બધા લોકોનો આપણે સર્વે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમામ નાગરિકોને બેથી ત્રણ હું વિનંતી કરવા માગું છું નંબર વન જ્યારે હેલ્થ વર્કર આપના ઘરની મુલાકાત લે ત્યારે આપે એમને પૂરેપૂરું સાથ સહકાર આપવાનો એક બે કિસ્સાઓમાં સ્થાનિક લોકો દ્વારા એમને જોઈએ એવું સહકાર મળ્યું નથી એના લીધે એમની કામગીરીમાં વિક્ષેપ પડે છે એટલે બધા જ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપણા હેલ્થ વર્કર્સ ખૂબ કપરા સંજોગોમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ દિવસ રાત મહેનત કરીને આપનું જીવન બચી જાય આપનું આરોગ્ય સચવાઈ રહે એ માટે જ્યારે મહેનત કરતા હોય ત્યારે આપણા બધાની ફરજ બને છે કે આપણે એને સંપૂર્ણ સાથ સહકાર આપીએ બીજી જે બાબત છે કે આપણે હવે સમજવું રહ્યું કે આજે લગભગ અઠવાડિયું આપણું લોકડાઉનના ત્રણ અઠવાડિયાનું જે લોકડાઉન માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું છે એનું એક અઠવાડિયું પૂરું થયું છે હવે બે અઠવાડિયા હજુ બાકી છે અત્યારે જે હોમ ક્વોરન્ટાઇન અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહ્યા છે એમાં ખૂબ ખૂબ જ સારો સાથ સહકાર દરેક વ્યક્તિ પાસેથી મળી રહ્યું છે આવનાર સમયમાં કેસોની સંખ્યા કેટલી વધે છે એના માટે ક્વોરન્ટાઇનની ક્વોલિટી સારી થાય કોન્ટેક્ટ ટ્રેસિંગની ક્વોલિટી સારી થાય અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય એ જરૂરી છે ક્વોરન્ટાઇન અને કોન્ટેક્ટ ટ્રેસિંગ આ બેની જવાબદારી સંપૂર્ણપણે અમદાવાદ મહાનગરપાલિકાની છે નાગરિકોના સાથ સહકારથી આ બંનેમાં ખૂબ જ સારો પરિણામ આપણને મળી રહ્યું છે લોકડાઉનની બાબત એવી છે જેમાં હજુ અમને સંપૂર્ણ સંતોષ નથી નેવું ટકા નાગરિકો સાથ સહકાર આપી રહ્યા છે પરંતુ હજુ અમુક લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે ખાસ કરીને જે વિસ્તારોમાંથી કેસોની સંખ્યા વધુ આવી રહી છે એવા બાપુનગર કાળુપુર દરિયાપુર લીમડા જમાલપુર આવા બધા વિસ્તારો છે એમાં હજુ લોકો અનાવશ્યક રીતે ઘરથી બહાર નીકળી રહ્યા છે ત્યારે હું દરેક અમદાવાદીને એક જ વિનંતી ફરીવાર કરવા માગું છું કે લોકડાઉનમાં આપણું સાથ સહકાર કેટલું છે એનાથી જ સંપૂર્ણપણે નક્કી થવાનું છે કે આપણે કોરોના વાયરસનું સંક્રમણ કેટલી અંશે આપણે અટકાવી શકાય છે એને ફેલતું તો એના માટે દરેક નાગરિકને હું ફરી વિનંતી કરું છું કોઈપણ સંજોગોમાં આપ ઘરથી બહાર ના નીકળો જેટલી પણ સમસ્યાઓ છે એનો સામનો કરવા માટે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના હજારો અધિકારીઓ કર્મચારીઓ હેલ્થ વર્કર્સ બહુ મહેનત કરી રહ્યા છે અત્યારે રોજના આપણે દરેક વિસ્તારમાં જઈને જુદા જુદા વિસ્તારમાં જઈને રોજના પંદર હજારથી વધુ ઘરોમાં આપણે ફ્યુમિગેશનની પણ કામગીરી કરી રહ્યા છીએ બીજી વિનંતી છે કે અમુક સોસાયટી દ્વારા કે અમુક નાગરિકો દ્વારા એવી એક વારંવાર ફોન કરીને રજૂઆત કરવામાં આવે છે કે એમના ઘરે કે એમના વિસ્તારમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરવાની આ અંગે હું સ્પષ્ટ કરવા માગું છું કે આ બધી કામગીરી માંગ આધારિત નથી કરવાની એટલે એના માટે મહેરબાની કરીને કોઈપણ અને આવશ્યક ફોન ના કરે જે વિસ્તારમાં કેસો આવી રહ્યા છે જે વિસ્તારમાં કોન્ટ્રેક ટ્રેસિંગથી લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાવી રહ્યા છે વૈજ્ઞાનિક ડબે પ્રોફેશનલ રીતે આ બધા નિર્ણય લેવાઈ રહ્યા છે આપ બધા આપ સૌ પોતપોતાના ઘરમાં જ્યાં સુધી છો ત્યાં સુધી સુરક્ષિત છો બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું નહીં